હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી ચેનલમાં. આજે આપણે ઘઉંના લોટની તીખી પૂરી બનાવીશું. તીખી પૂરી બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે. એક વાટકી 100 ગ્રામ થાય છે. તલ 1 ચમચી, અજમો 1 ચમચી, મરચું 1.5 ચમચી, 1 ચમચી હળદર અને મીઠું સ્વાદ અનુસાર, તેલ 2 ચમચી લીધું છે અને પાણી. એમાં તેલ નાખીશું, અજમું, તલ, મીઠું સ્વાદ અનુસાર, હળદર, મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ કરવાનું છે. આ પૂરી સવારે ચાય સાથે બધા ખાતા હોય છે. ઘણી વાર પૂરીને શાક પણ ખવાય. બરાબર મિક્સ કરી દેવાનું છે. ઓઇલ નોર્મલ નાખવાનું છે, નહીં તો પૂરી ફૂલશે નહીં. ગળા નથી પણ નાખતા, તરત જ ખાવી પૂરી ગરમ ગરમ તો નથી નાખતા, પણ તરત જ બનાવી એવી તરત ખાવાની. તો તમે સ્કીપ કરી શકો છો. હવે થોડું થોડું પાણી નાખવાનું છે. તમે તેલ ના નાખો અને પૂરી રહેવા દો તો પછી તૂટશે અને કડક થઈ જશે. અને આ પૂરી તમે બીજા દિવસે પણ ખાઈ શકો છો. ધીમે ધીમે પાણી નાખતું જવાનું છે અને રોટલી કરતાં થોડોક ફરક રાખવાનો છે અને વધારે મસળવાનો છે એટલે એકદમ પૂરી ફૂલશે. આ રીતના બાંધીને 1.5 કલાક જેવું રાખી દેવાનું ઢાંકીને. વીસેક મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પૂરીને તેલ મૂકી દીધું છે. હવે પૂરીમાં થોડુંક તેલ અહીંયા નાખીને લોટ મસળવાનો છે. કોઈ પણ લોટ, ભાખરીનો હોય કે થેપલાનો, પૂરી, રોટલી, જેટલો તમે આ રીતના મસળવાનો ટાઈમ આપશો ને એટલી સોફ્ટ થશે દરેક વસ્તુ. ગુલ્લા પાડીશું, સાઈડમાંથી તિરાડ ના પડવી જોઈએ, નહીં તો પૂરી ની ફૂલે. તો તૈયાર છે ગુલ્લા. હવે આપણે પૂરી કરીશું. હવે પૂરી ભણીશું. બહુ પાતળી નથી કરવાની, થોડી જાડી રાખવાની છે એટલે પૂરી ફૂલશે. વચ્ચેથી એકદમ પાતળી કરશો તો પણ નહીં ફૂટો પૂરી. પૂરીમાં તેલ જરાય નહીં રાખવાનું, તરી તરતી વખતે બહાર કાઢતા, નહીતર મજા નહીં આવે પૂરી ખાવાની. આ રીતના કરીને આ રીતના લઈ લેવાની છે. જ્યારે પૂરી નાખો ત્યારે 1 સેકન્ડ રહેવા દે અને પછી એમ ધીમે તમે દબાવશો ને પોચા હાથે એટલે એકદમ ઉપર આવશે. છોડી દેવાનું.
લોટ બરાબર હશે ને તો ફટાફટ પૂરી ઉપરાશ આપણે નાખશો તો એની ચોટે ચાર પાંચ વાણીને પછી તળશું. હવે તળી નાખીશું બે સાથે. આ રીતના જે દબાવવાનું છે આ રીતના દબાવશો ને એટલે એકદમ ફૂલીને ઉપર આવશે. બીજી વાણી ત્યાં સુધી તાપી મોકલી દેવાનું છે. અને તમે થોડું આ રીતના પાતળું લો ને કઢાઈ તેવું તો જલ્દી તેલ પણ આવી જશે અને ગેસ વધારવી પડે. તૈયાર છે પૂરી. તમે જોઈ શકો છો બધી જ પૂરી છે, પૂરી થઈ ગઈ છે. હવે મરચાં તરીશું આપણે સાથે ખાવા માટે. તો મરચાંને આ રીતના કાપી દેવાનું છે વચ્ચેથી, તો જ્યારે તમે તરો ત્યારે ઉડે નહીં. હવે મરચાંને તેલમાં મૂકીશું અને ધ્યાન રાખવાનું કે ઉડે ને એ રીતના ક્યારવામાં રાખવાનું છે. હવે ગેસ બંધ કરી દઈશું કેમ કે તેલ ગરમ થઈ જશે. આ રીતના પરફેક્ટ કાઢી લેવાનું છે એટલે બહુ કડક ના થઈ જાય ને તેમાં જમી અપૂરી શકે. હવે આપણે મરચાંમાં મીઠું નાખીશું. તળેલા મરચાં ઉપર તરત મીઠું નાખી દેવાનું એટલે ખાવાની મજા આવશે. આ રીતના થોડું અચ્છું અચ્છું મીઠું નાખવાનું બસ. હવે મરચાં લસણની ચટણી ને પૂરી આપણે સાથે ખાઈશું, બહુ મજા આવશે. જો ફ્રેન્ડ પૂરી આપણી તૈયાર છે ઘઉંની તીખી, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી. સાથે મેં મરચાં તળીને મૂક્યા છે, મીઠું નાખ્યું છું ઉપર લસણની ચટણી. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.